ભાવ 1100 મે મારા હારા અમે બહાર રહેતેના અને મારા હારાને કઈ તકલીફ થશે તે એ લોકો 1100 મે એ ગેરવે મે કેલી અને આ લોકો ઉઠ્યા હક દમા લીધા પછી હમા હમા સામાન્ય ઝઘડો કરવા મારી પેર ઉઠે બેર ગયો છે પાછો અહીં મારી મિલકત છે અડીવી ગાની તે પણ લોકો હાલતા નહીં મને અને તું હાવ એકલી શું કરવાની છે એમ કે એમ કરી નહીં હાલતા અને પોતાના ગેરવે કરેલી જમીન તે હક જમાડ લીધો તેને માટે પણ મેં અરજી મૂકી છે જાતે પોતે એકલી પડી ગઈ એટલે મારે રખડવાનો એવું કરી કરી મારે તકલીફ ઘણી પડી છે પણ હજુ નિયાકાર આવ્યો નહીં એટલે મારા જાતથી મારા હિંમતથી મારી જીગરથી મેં આ કેસ લડવાનું ચાલુ કરી દીધું ફુંદીબેનના સસરા જીવતા હતા ત્યારથી લડત લડતા આવ્યા છે એમના ઘરવાળા પણ ગુજરી ગયા છે એમના સસરા પણ ગુજરી ગયા છે અને અત્યારે ફુંદીબેન એકલા છે અને એમના છોકરા બહાર મજૂરી કરવા માટે જતા રહે છે એટલે ફુંદીબેન એકલા પડી જાય છે એટલે આ પંચાયતે શિબિર જેવું રાખ્યું ત્યારે કે બેન કે તમે એ સર્વે નંબરની તમે નકલ કઢાવી જુઓ અને પછીની વાત પછી તે બારીયા મેજી તે 125 સર્વે નંબરનો નકલ મેં કઢાવી એટલે નકલ મેં એ નોમાં આવ્યું એટલે મેં પાછી રમીલાબેન કંજી એ રમીલાબેન કંજી એટલે અમે પાસે પાછી અરજીઓ કરી અને દાવાજીઓ છેલ્લી પોઈન્ટે ગાંધીનગર હતી ગયેલી છીએ એટલે આ મારા હારાનો અંગોટો ડાબી અંગોટો કરીને એ અંગોટો પાસ કરવા મોકલ્યો અરજી લખીને એ પાસ અમનો કોઈનો નામો નથી આવ્યો એ તો પહેલાં સરપંચનો નામો આવી ગયો આ તો નકલ બેન કે તમે એમ નહીં તમે નકલ કઢાવી જુઓ તે મેં એ નકલ કઢાવી 125 સર્વે નંબરની ત્યારે અમને ખબર પડી કે આ ખરેખર આવ્યું થઈ ગયેલું છે એટલે પછી ફુંદલીબેન એવું કીધું કે આપણે એક વખત ખેડી તો જોઈએ ખેતર ચાલો આપણે એમના ખેતરમાં અમે ગયા એમના ખેતરમાં ગયા ને એટલે સામસામે થઈ ગયા એટલે સામસામે થઈ ગયા ની ખેડવા દીધું ને એટલે પછી અમે પોલીસ ફરિયાદ આપી એમને પોલીસને અરજી કરી તે એને કંઈ નહીં પોલીસને અંદીને કશું ઠીક એમને એક રાત પૂરતા પૂરી મેક્યા બસ વારિયા દિન છોડવી લાવ્યા પણ પેલા લોકો પૈસાવાળા છે અને ફુંદલીબેન થોડા ગરીબ છે એટલે આ ફુંદલીબેનનો કેસ થોડો પાછળ પડી જાય છે અને 302 કે 992 એટલે અડી વિંગો છે મારી તો જમીન પોતાની નેતી ગેરવેકની કઈ નહીં પણ કોળી બારિયા ખીડે અમારું ખેતર એ આગળથી દા અમારે એવા માર હારવા પિયાવાળા હતા એટલે તે પછી અહીંયા ત્યાં ઝૂમી ઝૂમી એ જાય ખરા પણ ઝૂમી ઝૂમી ના આવતા રહે ઓરે નહીં મારે ગાય બંધાવ ગાયો બંધાવે મારે આયુ કરે કરી કરીને એ આવતા રહે પછી એ બે ત્રણ વરવા તો ત્યાં હોણા લઈને જાઉં અમે પણ એ લોકો નહીં એટલે બધો એમ કોતર હતું ને એટલે બધા આ કોટા ને એવું હતું ને એ લોકો કુડીને ખરૂદ કરી નાખનાર ત્યારે મારું કહેવાનું કે તમે આ કર્યું હું કા હે મારું ખેતર અને છ મેક મારે પડી રહેતું મારે ઢોરો વેણી ખાતો તો મને પૂન લાગતું અને તમને કોણે આ કમાઈ કરવા કીધી કરીને સોમણિયા કેટલા મેં એમની હાથે ઝઘડા કરી છે અને સર્વે આવેલા તે દ નદી ઝઘડો કરી આવી મેં એકલી દેલી અરે જે કરવા હોય તે કર મને એમ એટલે વાર સાહેબ મારા નામે મિલકત થઈ ગયેલી તો હદી એ બાબુભાઈ મોનકા હોળી બારિયા એ મારો કબજો એ મારી મિલકત આલતા નથી અને કેળવા દેતા નથી અને મને એમ કે આ ફુંદલીની જમીન કોથી હોય એમ કે મને એ લોકો એમ કરીને એ સામણિયા મારી પેર ઝઘડો કરવા ઉઠે ત્યારે ફુંદલીબેનને લાઇનમાં પાડી અને અમે 7 બાર કઢાવી ત્યારે ખબર પડી કે આ મારું નામ ચાલે છે
તેમ છતાં ખેડવા નથી દેતા એટલે અમે સંગઠનમાં ફૂંદલીબેનને લઈને ગયા. લઈને ગયા એટલે સંગઠનની બહેનોએ એવું કીધું કે તું એકલી નથી, અમે પણ તમારી સાથે છીએ. એટલે ફૂંદલીબેન પછી એને વધારે તાકાત આવી. રણનીતિ એવી છે કે એમને પહેલાં સામાવાળાને મળીએ અને ફૂંદલીબેનની જમીનમાં નામ બોલે છે તો એ લોકોના ઉપર અમે એવું વિચાર્યું પ્રાંતમાં કેસ ચલાવી લઈએ અને પેલા લોકો એમના પુરાવા લઈને આવે અને અમે અમારા પુરાવા રજૂ કરીએ. બે પુરાવાની ખરાઈ પ્રાંત કચેરીમાં આમને સામને કરી દઈએ. એટલે એ પંચાયતે અમે નકલ કઢાવી એટલે સેલા ભાવા રાઠવાનું નામ આવી ગયું અને અમે નાયક આદિવાસીની અમારી જમીનમાં એ હક જમાડી લીધો. અમારે સર્વે આને અમે 1,800 રૂપિયા ભરન્યો અને સર્વે આને માપણી કરવાની દીધી એ લોકોએ. ફૂંદલીબેનને 7 બાર કઢાવી, એમના નોંધ નંબર કઢાવ્યા, હકપત્રક કઢાવ્યું ત્યારે ફૂંદલીબેનને ખબર પડી કે મારી જમીન સર્વે નંબર 99-2 વાળો એ બારિયા બાબુભાઈ મોનકાભાઈના નામ પર છે એવી અમને ખબર પડી. ત્યારે જ એમના કેસ પેપર અમે ત્યાં ને ત્યાં જ અમે પ્રાંત અધિકારીને બતાવવામાં આવ્યા અને એમની અરજી તૈયાર કરવામાં આવી. ત્યાર પછી ફૂંદલીબેને આ ઘણો બધો એ બાબુભાઈ મોનકાભાઈ સામે સામનો કર્યો અને એમ સામસામે એમના પર પણ હિંસા કરવામાં આવી. ત્યારે એમને પોલીસ ફરિયાદ પણ કરી અને જમીન માપણી કરાવવા માટે પૈસા પણ દાહોદ ભર્યા અને માપણીવાળો જ્યારે એમના ખેતરમાં આવ્યો ત્યારે પણ ફૂંદલીબેનને સામનો કરવો પડ્યો અને સામનો કરવો પડ્યો ત્યારે અને વેરો ભરે છે જમીનનો ફૂંદલીબેન અને ખેડવા એમને મળતું નથી. દર વર્ષે હળ લઈને જાય છે અને પાછા આવે છે. હા, મારી તમારું કામ કરવાનું હોય તો તમારામાં આવીએ, રમીલાબેનનું કામ કરવાનું હોય તો ત્યાં જઈએ મંજૂરી કરવા. એટલે રોજ હમણાં 150 રૂપિયા તે પણ આ સત્તી મારે જમીનને મારે લોકોની મંજૂરી કરવું જવું પડે ને. મારે જીવન કેવી રીતે જીવવાનું જેતે તો મારે મંજૂરી કરવું પડે ને.